नमस्ते विद्यार्थी मित्रों, आजे धोरण 8 अने विषय गुजराती तेना चेप्टर 5 मा जे गद्य छे ए चेप्टर 5 मा जेनू नाम छे एक मुलाकात, तेमा आप सौनु हार्दिक स्वागत छे। हवे आपणे ज्यारे आ चेप्टर समझिए तो तमने खबर छे के आपणे पेसाउ प्रथम शुं काम करिए। कवि होय तो कवि परिचय, लेखक होय तो लेखक परिचय, पण हवे आ जे चेप्टर छे ने एमा तो कोई नथी, नथी कवि, नथी लेखक, तो कोण छे? आ कोणे, कोना द्वारा लखित छे, लेखू छे कोणे? तो आ जे छे ने ए संकलित करेलू कहेवाय, संकलित मतलब के जे आया जे आपेलू छे ने ए तमारा माटे एक लेखननो नमूनो छे, एक लेखननो नमूनो। એટલે કે એનો સાહિત્ય પ્રકાર જોઈએ ને તો એ ગદ્ય છે। ગદ્ય એટલે કે અહેવાલ, અહીંયા ગદ્ય તો છે જ, બધા ચેપ્ટર હોય તો એ ગદ્ય હોય બરાબર, પણ આ અહેવાલ છે। અહેવાલ તો અહેવાલ એટલે શું? સંકલિત કરેલું કે કોઈમાંથી, કોઈએ કોઈ દ્વારા રચિત નથી, પણ એક પ્રસંગ હોય એને આખા પ્રસંગને કેવી રીતે લખાણમાં ઉતારવું એ જે હોય ને તો એને કહેવાય સંકલિત, કે કોઈ કવિ દ્વારા કે લેખક દ્વારા નથી લખેલ। પણ હવે મારે તમને જે વાત કરવી છે ને એ અહેવાલ વિશે છે, તો એ થોડું સમજી લ્યો કે હંમેશા અહેવાલ કેવી રીતે લખવો। તમને ધોરણ 9 આવશો અને ધોરણ 9 અને 10 બંનેમાં તમને હવે પત્ર નહીં પૂછાય, પણ અહેવાલ પૂછાશે। અહેવાલ એટલે શું? તો તમે પત્રની જેમ લખી નાખો, કારણ કે તમને ક્યારેક જોશો ને તો તમને પત્ર જેવું લાગે, પણ એક પણ રીતે પત્ર જેવું નથી। એટલે અહેવાલ શું છે એ હું તમને થોડુંક જણાવી દઉં, બાકી તો ધોરણ 9 કહીશ જ, પણ અહેવાલ, કારણ કે આપણને જે અહીંયા છે ને એ અહેવાલ છે। તો અહેવાલ એટલે કોઈ પણ પ્રસંગ આપણે માણેલો છે, જે પ્રસંગ, ધારો કે હું તમને કહું કે આપણે અહીંયાથી જ્યારે પ્રવાસ થયો હતો, તો એ પ્રવાસમાં તમે કેટલા વાગે શાળાએ આવ્યા અને અહીંથી કેવી રીતે, તો બસમાં બેઠા, બસમાં શું કર્યું, ત્યાર પછી કઈ જગ્યાએ ગયા, આ બધું એક એક પછી એક એક એનું સવિસ્તર સરસ રીતે વર્ણન કરો, ખૂબ સુંદર રીતે, કે જ્યારે તમે વાંચો ને તો પ્રત્યેકના મગજમાં એ ચિત્ર સામું આવી જાય કે તમે જે જગ્યાએ છો ને એ ચિત્ર આખું સામું આવી જાય, અને એકદમ લાઘવપૂર્ણ લખાણ, લાઘવ એટલે કે ટૂંકમાં લખાણ, ટૂંકમાં આખી આખા પ્રવાસનું વર્ણન કરી દો, જેમાં તમે અહીંથી જેટલા વાગે ગયા હતા એ લખો અને ત્યાંથી ફરી પાછા કેટલા વાગે આવ્યા, બધું જ લખો। તો આને કહેવાય તમારો પ્રવાસ ગમનનો અહેવાલ। તો એ પ્રવાસ ગમનના અહેવાલ કે જે લખવાનું હોય તમારે, અથવા આ તો મેં તમને ફોર એક્ઝામ્પલ પ્રવાસ ગમનનો અહેવાલ કીધો, તમને એમ પણ પૂછાય કે શિક્ષક દિનનો અહેવાલ, તમને એમ પણ પૂછાય કે સ્વતંત્રતા દિવસનો અહેવાલ, તો તમે જે શાળાએ કરો છો એ આખું સવિસ્તર વર્ણન, કે અમે આમ કર્યું, આમ કર્યું, તેમ કર્યું, એ રીતની ભાષા આવશે, કે અમે ત્યાં ગયા, અમે ત્યાં પહોંચ્યા, આવી રીતે એની ભાષા આવે। એટલે કે ભૂતકાળમાં આવે, જે વાક્ય હશે ને એ કેવા આવશે, ભૂતકાળમાં વાક્ય આવશે, કે અમે આવી રીતે કર્યું અને અમે કર્યું બરાબર। આપણે કોઈ કરે છે અને આપણે લખીએ છીએ એ વાત નથી કરવાની, પણ આપણે ખુદ એ જગ્યાએ હાજર હતા અને આપણે જે જે વસ્તુ કરેલી એ આપણે લખવાનું, એને કહેવાય અહેવાલ। અહેવાલમાં તારીખ પણ લખેલી હોવી જોઈએ, સાથે સાથે વિષય પણ હોય। હવે આપણે જે સમજવાનું છે એ એક મુલાકાત સેના માટેનો અહેવાલ હશે, તો એ હું તમને જણાવી દઉં। આનો સાહિત્ય પ્રકાર તો મેં તમને કહી જ દીધું કે અહેવાલ છે। હવે આ કઈ જગ્યાએ, આ પણ એક પ્રવાસનો અહેવાલ છે, પણ કઈ જગ્યાએ, તો પાટનગરનો, હવે ગુજરાતનું પાટનગર, હો ગુજરાતના પાટનગરે જવાનો પ્રવાસ થાય છે અને એનો
અને એમાં સાથે સાથે પ્લસ કે બીજું એક છે પણ એ પછી કહું ગુજરાતના પાટનગરનો. ચાલો બોલો ગુજરાતનું પાટનગર કયું છે. બરાબર છે ગાંધીનગર. બરાબર ગુજરાતનું પાટનગર કયું છે ગાંધીનગર. ચાલો બોલો ગુજરાતનું પાટનગર કયું છે. બરાબર ગાંધીનગર. બરાબર ગાંધીનગર છે. હવે તમને એ ખબર છે કે આ ગાંધીનગર પહેલાં આપણું ગુજરાતનું પાટનગર કોઈ બીજું હતું એ ખબર છે. અને કયું છે, હાલો ખબર હોય હું તમને કહી જ દઉં કે બીજું હતું. અને બીજું છે તો કયું હતું એ વિચારો, કયું હશે. હા અમદાવાદ. બરાબર અમદાવાદ હતું. તો એમાંથી ગાંધીનગર થયું. પહેલાં હતું અમદાવાદ, તો ગાંધીનગર ક્યારે બન્યું, તો 1960માં. 1960માં 19મી માર્ચે 1960માં 19મી માર્ચે એવો વિચાર રજૂ કર્યો. 1960માં 19મી માર્ચે એવો વિચાર રજૂ કર્યો કે ગાંધીનગર છે ને એ ગાંધીની, અત્યારે તો ગાંધીનગર એ પાટનગર છે જ, પણ ત્યારે એવો વિચાર કર્યો કે ગાંધીની સ્મૃતિમાં, મહાત્મા ગાંધીની સ્મૃતિમાં આપણે એક નગર બનાવવું છે. મહાત્મા ગાંધીની સ્મૃતિમાં આ પાટનગર હોવું જોઈએ. એટલા માટે જે નગર વસ્યું એ કયું થયું, તો ગાંધીનગર થયું. હવે ગાંધીનગરની ખૂબી કેવી કેવી છે એ મારે તમને જણાવવું છે, કે જેમાં તમને રસ્તાઓ કેવા મળે, એના રોડ છે, એની વિશિષ્ટ પ્રકારની સુવ્યવસ્થિત એકદમ રચના છે. હું જે બોલું છું ને એ બધું તમારે પ્રશ્નમાં આન્સર તરીકે આવે છે. આ બધું જ ધ્યાન આપજો કે બધે બધા ક્વેશ્ચનના આન્સર તો આવડી જશે. ગુજરાતનું પાટનગર કયું હતું પહેલાં, તો અમદાવાદ. ત્યાર પછી કયું થયું, અત્યારે કયું છે, ગાંધીનગર. શું કામ થયું, ક્યારે થયું, તો 1960માં 19મી માર્ચે. કોની યાદીમાં, કોની સ્મૃતિમાં થયું, તો મહાત્મા ગાંધીની સ્મૃતિમાં આ નગર વિકસ્યું, માટે તેને નામ આપ્યું ગાંધીનગર. ક્લિયર. હવે આના રસ્તાઓ, ગાંધીનગરના રસ્તાઓ કેવા છે ને એ હું તમને વાત કરી દઉં પહેલાં, કે એની અંદર આ નગરમાં કુલ 30 સેક્ટર. સેક્ટર એટલે વિભાગ પાડેલા છે. કેટલા, 30 સેક્ટરમાં એ વિભાજિત કરેલું આખું નગર છે. બરાબર, હું તમને એની નગર રચના સમજાવું છું. તમને થશે મેડમ તમે SS કરાવવા માંડ્યા, પણ નહીં, આપણે અત્યારે જે કરીએ છીએ એ અહેવાલ કરીએ છીએ. તો 30 સેક્ટરમાં એ વિભાજિત કર્યા, અને એના જે રસ્તાઓ છે ને એ કેવા છે રસ્તા, તમે જોઈએ ને તો ખૂબ પોળા, એકદમ પોળા રસ્તા છે, પોળા. અને તમે ત્યાં જાઓ તો એકદમ સ્વચ્છ. પાટનગર છે, સહજ છે, પોહળા રસ્તાને સ્વચ્છ તોય આપણે તો એક વખત પણ અહીંયા આપણા મોદીજી એક વખત પણ આંટો મારી જાય ને તોય સ્વચ્છ થવા માંડે છે, તો ત્યાં ન થાય, એ તો પાટનગર છે. એટલે ત્યાંના રસ્તાઓ પોહળા અને સ્વચ્છ છે. અને બીજું કે એની અંદર આવી રીતે આ 1, 2, 3, 4, 5, 6, 7 આવા રસ્તા, આડા રસ્તા જેને કહેવાય, આવા 7 આડા રસ્તા છે. અને સાથે 7 આડા રસ્તાને ક
આ રસ્તાને નામ આપ્યું ક, ખ, ગ, ઘ, ચ, છ, જ. આવા રસ્તાને નામ આપી દીધા. આ રસ્તાને ક, ખ, ગ, ઘ, ચ, છ, એવી રીતે ક થી જ સુધીના કેટલા રસ્તા થયા? સાત રસ્તા. કેટલા થયા? સાત રસ્તા આડા અને આમ ઊભા રસ્તા, આમ સાત થયા ને, તો ઊભા માર્ગો પણ કર્યા. કે જો આ એક, આ બે, આ ત્રણ, આ ચાર, પાંચ, છ, સાત ને આઠ અહીંયા કરી નાખું, બરાબર તમને ઓળખવા માટે થઈને. તો આવી રીતે એને આમ આડા રસ્તા કુલ સાત કર્યા અને ઊભા રસ્તા કેટલા કર્યા? આઠ કર્યા. અને એને શું નામ આપ્યું? તો આ રસ્તો છે, આ રસ્તો, તો એને આપ્યો ઝીરો. અને એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, સોરી હજી હતા, હા આઠ થઈ ગયા. તો આવી રીતે સાત રસ્તા આમ નામ આપ્યા. એટલે આઠ, કુલ આઠ માર્ગો છે, બરાબર. તો સાત સુધીના રસ્તાને નામ આપ્યા, એક, બે, ત્રણ, ચાર એમ, અને કુલ છે કેટલા? કારણ કે ઝીરોથી ચાલુ કર્યું, તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત ને આઠ, આઠ ઊભા. હવે આવી રીતે આ સડકની રચના કરી, આવી રીતે સડકની રચના કરેલી છે. અને પ્રત્યેક જગ્યાએ, હવે તમે અહીંયા બધી જગ્યાએ જુઓ ને, તો બધી જગ્યાએ આપણને શું જોવા મળે? વૃક્ષો. જ્યાં જોશો ને ત્યાં વૃક્ષો, ફૂલ, ગમે તે જગ્યાએ આપણે જઈએ છીએ તો બધી જગ્યાએ વૃક્ષો, ફૂલ, તે આખે આખું નગર વૃક્ષો અને ફૂલથી ભરેલું છે, બરાબર. વૃક્ષો છે, ફૂલો છે, આવું નગર આ છે. એટલા માટે આ નગરને હરિયાળું નગર એવું નામ આપ્યું છે. આ નગરને એક નામ આપ્યું, ખબર શું? તો હરિયાળું, હરિયાળું નગર, આવું આને નામ આપેલું છે. લીલુંછમ નગર, બીજું એક નામ આપ્યું કે લીલુંછમ નગર. કયા કયા નામ છે? એક હરિયાળું નગર છે, બીજું આપ્યું લીલુંછમ નગર, અને પ્રકૃતિની ગોદમાં રમતું, પ્રકૃતિની ગોદમાં રમતું, ગોદમાં રમતું નગર. આ એક, આ બે અને આ ત્રણ, આવા ત્રણ નામ કોને આપ્યા છે? ગાંધીનગરને. શું કામ આપ્યા છે? કારણ કે જગ્યાએ જગ્યાએ જ્યાં જુઓ તો વૃક્ષો જોવા મળે, જગ્યાએ જગ્યાએ જ્યાં જુઓ ત્યાં ફૂલો જોવા મળે. એટલું સુંદર સડકો, પોળી અને સ્વચ્છ, આટલું સુંદર હોય તો આપણને તો એમ થઈ જાય કે અહીંયા જ રહેવા લાગીએ. એટલે આને ગ્રીન સિટી, હરિયાળું નગર જેને કહેવાય ગ્રીન સિટી, આ જે છે એ અંગ્રેજીમાં પણ એને હરિયાળું નગર, લીલુંછમ નગર, પ્રકૃતિની ગોદમાં રમતું નગર, શાંત, સુંદર અને ભવ્ય નગરનું વર્ણન કરું છું હું તમને. તમને પૂછાશે નગરનું વર્ણન કરો, ત્યારે શાંત, સુંદર અને ભવ્ય નગર, ભવ્ય થઈ ગયું. આ એની સડક રચના છે. બધી જગ્યાએ ફળ, સોરી, બધી જગ્યાએ ફૂલો અને વૃક્ષો છે, તેથી તેને ગ્રીન સિટી કહેવામાં આવે છે. એટલે કે હરિયાળું નગર, લીલુંછમ નગર, પ્રકૃતિની ગોદમાં રમતું નગર, શાંત, સુંદર અને ભવ્ય નગર. ક્લિયર? આ થઈ નગર રચના. હવે આપણે પાઠની શરૂઆત કરીએ. જે લખનાર છે એ પોતે જ લખે છે અહીંયા, બરાબર. અમારી શાળામાંથી ગુજરાત રાજ્યના
અમારી શાળામાંથી ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતે જવાનું આયોજન કરવામાં આવ્યું. કઈ જગ્યાએ આયોજન કર્યું? જુઓ, કારણ કે પાટનગર તો છે જ, આ મારે રાખવું છે તમને હમણાં સમજાવવા માટે. તો જુઓ, અહીંયા લખું છું કે કઈ જગ્યાએ વિધાનસભા ગૃહ વિધાનસભા ગૃહની મુલાકાતે પ્રત્યેક બાળકોને લઈ જવામાં આવ્યા. એટલે લખ્યું કે અમારી, હું લખું છું, માની લ્યો કે હું જ લખું છું, હું એક વિદ્યાર્થી છું અને હું આ અહેવાલ લખું છું. કેવી રીતે લખીશ? અને આપણે બધા જ ગયેલા છે, બરાબર? તો તમે પોતે એક વિદ્યાર્થી છો અને તમે આ અહેવાલ લખવા બેઠા છો, તો કેવી રીતે લખાય એ તમને સામું લેખનનો નમૂનો આપ્યો છે. તો લખીએ, લખીએ નહીં પણ આ રીતે લખીએ છીએ, એવું વિચારીએ કે આપણે જ લખીએ છીએ, બરાબર? અમારી શાળામાંથી ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતે જવાનું આયોજન કરવામાં આવ્યું. નિશ્ચિત કરેલા સમયે અમે બસમાં બેસીને ગાંધીનગર આવ્યા. ક્લિયર? હવે ત્યાર પછી બીજો પેરેગ્રાફ છે, રસ્તામાં અમારા શિક્ષકે, જ્યારે બસમાં જઈએ તો રસ્તામાં શિક્ષક કંઈક આપણને કહેતા રહીએ ને, એટલે રસ્તામાં અમારા શિક્ષકે ગાંધીનગર શહેર વિશે ટૂંકમાં માહિતી આપી. કેવી? ટૂંકમાં માહિતી આપી. અને ત્યાર પછી છે ગુજરાતની સ્થાપના. મેં તમને પહેલાં જે વાત કરી એ કે ગુજરાતની સ્થાપનાના શરૂઆતને શું માહિતી આપી, શિક્ષકે પ્રત્યેકને શું ટૂંકમાં માહિતી આપી, તો એ હવે જોઈએ ને. કીધું કે અમે જ્યારે બસમાં ગયા ને તો બસમાં શું વાતો થતી હતી એ વાત કરે છે, કે શિક્ષકે અમને કહ્યું કે ગુજરાતની સ્થાપનાના શરૂઆતના વર્ષોમાં રાજ્યનું પાટનગર અમદાવાદ હતું. ત્યાર પછી ઈસવીસન 1960ની 19મી માર્ચે અમદાવાદથી થોડેક દૂર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, એની સ્મૃતિમાં ગાંધીનગર નામે શહેર વિકસાવવાનો નિર્ણય કર્યો, કે આ જગ્યાએ આપણે મહાત્મા ગાંધીની સ્મૃતિમાં એક નગર વિકસાવશું, એવો નિર્ણય કર્યો. એ પછી ગણતરીના વર્ષોમાં ગાંધીનગર શહેર અસ્તિત્વમાં આવ્યું. ક્લિયર? આ જે વાત માની લો કે આપણે લખવા બેઠા છીએ, આપણે જ લખીએ છીએ આ, અને આપણે લખીએ છીએ તો આપણે બસમાંથી જ્યારે બસમાં બેઠા છીએ તો આપણા શિક્ષક છે એ આપણને આવું માર્ગદર્શન આપે છે કે ગાંધીનગર શહેર વિશે, બરાબર, અસ્તિત્વમાં આવ્યું. ત્યાર પછીનો પહેલે, હવે ગાંધીનગરની શહેરની રચના કહે છે, બરાબર? ગાંધીનગરની રચના વિશિષ્ટ પ્રકારની. કોણ કહે છે? શિક્ષક કહે છે ગાંધીનગરની રચના વિશિષ્ટ પ્રકારની અને સુવ્યવસ્થિત છે. આ નગર કુલ 30 સેક્ટરમાં વિભાજિત છે. સડકો, એની સડક છે એ કેવી છે? પહોળી અને સ્વચ્છ છે. તેમજ ક થી જ સુધીના, ક ખ ગ ઘ ચ છ જ, ક થી જ સુધીના આડા રસ્તા છે. 0થી ચાલુ કરીએ તો 0, 1, 2, 3, 4 એમ કરીને કુલ 8 ઊભા રસ્તા છે, એટલે 7 સુધીના થયા. અને હવે એમ કહે છે કે આ જે ઊભા રસ્તા છે ને, હવે તો એને અત્યારે એવી રીતે એના નામ નથી રહ્યા કે 0, 1, 2, 3, 4, એ સમયે આપેલા હતા, પણ હવે તો એને કોઈ મહાત્માઓના નામ આપી દીધા છે. આપણે જેમ કહીએ ને કે કેટલીક જગ્યાએ હોય તો સરદાર વલ્લભભાઈ પટેલનું આ નામ આપી દીધું હોય, કોઈ જગ્યાએ મહારાણા પ્રતાપનું આપી દીધું હોય, કોઈ જગ્યાએ ઇન્દિરા ગાંધીનું આપી દીધું હોય, તો આવી રીતે કોઈક રસ્તાઓના નામ છે ને એ આપી દીધેલા છે. હવે તો કોઈ મહાનુભાવ, આ માર્ગોને હવે મહાનુભાવોના નામ સાથે જોડવામાં આવેલ છે. બધી જગ્યાએ શું છે? વૃક્ષો અને ફૂલોનું આ નગર છે. શિક્ષકે અમને કહ્યું કે આ નગરને શું કહેવાય છે? ગ્રીન સિટી. આ નગરને ગ્રીન સિટી પણ કહેવામાં આવે છે, હરિયાળું નગર પણ કહેવામાં આવે છે, લીલુંછમ નગર કહેવામાં આવે છે, પ્રકૃતિની ગોદમાં રમતું નગર, સુંદર, શાંત અને ભવ્ય નગર કહેવામાં આવે છે, બરાબર? આવું એને નગર કેવું છે, નગરની રચના અહીંયા વ્યક્ત કરી. હવે આ આટલું સુંદર નગર, નગરની રચના આપણે જોઈ, પણ ત્યારબાદ એ લોકો કઈ જગ્યાએ ગયા,
तो तेनू वर्णन जे छे तो ये हवे पछीना भाग बे मां आपणे जोईशुं के ए लोकोए शुं जोयुं अने त्यां जईने शुं कर्युं अने एनाथी ए लोकोनो आनंद केटलो प्रसन्नता केटली बधी वधी गई ए आपणे हवे पछीना वीडियोमां जोईशुं। नमस्ते विद्यार्थी मित्रों।